ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ ધોરણ પાંચ ગણિતમાં આપણે પ્રકરણ આઠ નકશા આલેખન જેમાં આપણે આગળ જોઈએ નીચે આપેલા સભાગૃહના નકશાની જુદી જુદી જગ્યાઓનું ક્ષેત્રફળ શોધો અને પ્રશ્નોના જવાબ આપો હવે અહીં આપણને બગીચો સભાગૃહ ગેલેરી ખંડ પાર્કિંગ આ સભાગૃહના નકશાની આપણને નકશો આપ્યો છે અને સ્કેલ માપ આપ્યું છે કે એક સેન્ટીમીટર બરાબર ત્રણ મીટર હવે તમને ક્ષેત્રફળ તો ક્ષેત્રફળ તો તમને ખબર જ છે કે ચોરસનું ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા લંબાઈને ચોરસનું ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ હવે અહીં આપણને એના પરથી કેટલાક પ્રશ્નોના જવાબ આપ્યા છે જે આપણે શોધવાના છે કે સભાગૃહનું ક્ષેત્રફળ સભાગૃહનું ક્ષેત્રફળ તો આપણને અહીં સભાગૃહ આપેલું છે તો સભાગૃહનું ક્ષેત્રફળ એક બે ત્રણ અને લંબાઈ એક બે ત્રણ ચાર તો ચાર તરી બાર આનું ક્ષેત્રફળ કેટલું થયું બાર સેન્ટીમીટર થયું બાર બાર મીટર થયું તો અહીં બાર સેન્ટીમી બાર સેન્ટીમીટર આપણે આનું ક્ષેત્રફળ થયું તો સ્કેલ માપમાં કેટલું આપેલું છે એક સેન્ટીમીટર બરાબર ત્રણ મીટર તો બાર સેન્ટીમીટર બરાબર બાર તરી છત્રીસ મીટર તો સભાગૃહનું ક્ષેત્રફળ કેટલું થયું છત્રીસ મીટર બરાબર એવી જ રીતે ખંડનું ક્ષેત્રફળ તો ખંડ તો એક બે એક બે ત્રણ લંબાઈ કેટલી આપેલી છે બે મીટર અને પહોળાઈ એક બે ત્રણ તો બે તરી છ છ સેન્ટીમીટર તેનું ક્ષેત્રફળ થાય તો એક સેન્ટીમીટર બરાબર ત્રણ મીટર તો છ તરી અઢાર તો ખંડનું ક્ષેત્રફળ કેટલું થયું અઢાર મીટર હવે ગેલેરીનું ક્ષેત્રફળ તો ગેલેરીનું એક બે ત્રણ તો ત્રણ સેન્ટીમીટર તેનું ક્ષેત્રફળ થયું તો ત્રણ તરી નવ એક સેન્ટીમીટર બરાબર ત્રણ મીટર તો નવ ત્રણ સેન્ટીમીટર બરાબર ત્રણ તરી નવ તો અહીં નવ મીટર થયું હવે પાર્કિંગનું ક્ષેત્રફળ તો પાર્કિંગનું ક્ષેત્રફળ આપણે અહીં પાર્કિંગ જોઈએ તો તેની લંબાઈ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ આઠ સેન્ટીમીટર લંબાઈ અને બે સેન્ટીમીટર પળાઈ તો આઠ દુ સોળ તો તેનું સોળ સેન્ટીમીટર ક્ષેત્રફળ થયું અને એક સેન્ટીમીટર બરાબર ત્રણ મીટર તો સોળ સેન્ટીમીટર બરાબર તો સોળ તરી અડતાલીસ તો કેટલું થયું અડતાલીસ મીટર બગીચાનું ક્ષેત્રફળ આપણું બાકી રહી ગયું અડતાલીસ મીટર થયું હવે આપણે બગીચાનું ક્ષેત્રફળ બગીચો ક્યાં છે તો તેની એક બે ત્રણ ચાર ચાર એની લંબાઈ એક તો ચાર ચાર સે સેન્ટીમીટર ક્ષેત્રફળ થયું છે ચાર તરી બાર તો તેનું બગીચાનું ક્ષેત્રફળ બાર મીટર થયું હવે અહીં કોનું ક્ષેત્રફળ સૌથી વધારે છે તો આપણે સભાગૃહ ખંડ ગેલેરી બગીચા પાર્કિંગ આ પાંચ વસ્તુ આપેલી છે આપણને નકશામાંની પાંચે પાંચ વસ્તુનું ક્ષેત્રફળ શોધું જેનામાં સૌથી વધારે ક્ષેત્રફળ કોનું છે તો પાર્કિંગનું ક્ષેત્રફળ છે કે અડતાલીસ મીટર બરાબર હવે કોનું ક્ષેત્રફળ સૌથી ઓછું છે સૌથી ઓછું ક્ષેત્રફળ આ નવ મીટર આ બધામાં સૌથી ઓછું ક્ષેત્રફળ નવ મીટર છે તો નવ મીટર કોનું છે તો ગેલેરીનું આપણે અહીં લખીએ ગેલેરી ક્ષેત્રફળ તો તમને સોતા આવડે છે પણ અહીં તો ક્ષેત્રફળ શોધી અને પ્રમાણમાં પ્રમાણે આપણે ગણતરી કરવાની છે હવે ખંડના ક્ષેત્રફળ કરતાં સભાગૃહોનું ક્ષેત્રફળ કેટલા ગણું છે તો ખંડનું ક્ષેત્રફળ કેટલું છે અઢાર મીટર બરાબર અને સભાગૃહનું ક્ષેત્રફળ સભાગૃહનું ક્ષેત્રફળ છે છત્રીસ તો ખંડનું ક્ષેત્રફળ અઢાર અને સભાગૃહનું છત્રીસ તો અઢાર દુ છત્રીસ તો કેટલા ગણું છે તો ડબલ એટલે બે ગણું છે કેટલું છે બે ગણું હવે બગીચાના ક્ષેત્રફળ કરતાં પાર્કિંગનું ક્ષેત્રફળ કેટલા ગણું છે તો બગીચાનું ક્ષેત્રફળ છે બાર અને પાર્કિંગનું ક્ષેત્રફળ છે અડતાલીસ તો બાર બાર ચોક અડતાલીસ તો ચાર ગણું કેટલું થયું ચાર ગણું ક્ષેત્રફળ થયું હવે ગેલેરીનું ક્ષેત્રફળ સભાગૃહના ક્ષેત્રફળ ના કેટલામાં ભાગ બરાબર છે તો ગેલેરીનું સૌથી ઓછું ક્ષેત્રફળ થયું હતું નવ મીટર અને સભાગૃહનું ક્ષેત્રફળ છત્રીસ મીટર તો નવ ચોક છત્રીસ તો ચાર ભાગ બરાબર ચાર ભાગ બરાબર થાય ને નવ ચોક છત્રીસ નવ નવના ચાર ભાગ એટલે ચાર ભાગ બરાબર હવે વિદ્યાર્થીઓ અહીં આપણને આસીની શાળા અહીં નકશો સાત આપેલો છે આસીની શાળા ઉપરથી શાળા ઉપરથી આ પ્રમાણે દેખાય છે શાળાના નકશાને ધ્યાનથી જુઓ અને ખાનાઓનો ઉપયોગ કરીને શોધી કાઢો આપણને આ અહીં નકશો સાધને એનું પ્રમાણ માપ આપ્યું છે બે સેન્ટીમીટર બરાબર પાંચ મીટર તેના પરથી આપણે આ નકશો આઠ પણ આપેલો છે અને તેના પરથી આપણે આ પ્રશ્નોના જવાબ જોવાના છે તો અહીં આપણને આ નકશા સાત પરથી સભા મેદાનનું ક્ષેત્રફળ શાળાના કાર્યાલયના ક્ષેત્રફળ કરતાં કેટલા ગણું વધારે છે તો આપણે અહીં નકશો જોઈએ આ છે શાળાનું કાર્યાલય એક બે ત્રણ ત્રણ સેન્ટીમીટર અને સભા મેદાનનું એક બે ત્રણ ચાર પાંચ ને પાંચ દસ ને પાંચ પંદર તો આ પંદર સેન્ટીમીટર ત્રણ સેન્ટીમીટર તો ત્રણ પંચા પંદર તો આ કેટલું થયું કેટલા ગણું વધારે છે તો પાંચ ગણું કેટલું પાંચ ગણું વધારે છે હવે દરેક વર્ખંડની લંબાઈ તથા પહોળાઈ કેટલી છે લંબાઈ પાંચ મીટર પહોળાઈ ચાર મીટર લંબાઈ બે મીટર પહોળાઈ એક મીટર લંબાઈ બાર મીટર પહોળાઈ દસ મીટર લંબાઈ પાંચ મીટર પહોળાઈ પાંચ મીટર અહીં આપણને આ વર્ખંડ આપેલા છે આટલો એક આ બે આ ત્રણ આ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર બરાબર જેનામાં લંબાઈ તો લંબાઈમાં તો બે સેન્ટીમીટર આપણને આપેલું છે તો તેની લંબાઈ આપે અહીં બે સેન્ટીમીટર બરાબર પાંચ મીટર આપણને આપેલું છે તો તેની બે સેન્ટીમીટર બરાબર પાંચ મીટર એટલે લંબાઈ પાંચ મીટર અને પહોળાઈ તો અહીં આટલાથી આટલો આ એક વર્ગ છે એટલે આ એક સેન્ટીમીટરને આ અડધો સેન્ટીમીટર દોઢ સેન્ટીમીટર થયું એટલે બે સેન્ટીમીટર બરાબર પાંચ તો દોઢ તો આ આના બે અને આના બે સેન્ટીમીટર આપણું પૂરું નથી દોઢ સેન્ટીમીટર છે એટલે ચાર મીટર તો અહીં આપણને કયો વિકલ્પ સાચો પડશે લંબાઈ પાંચ મીટર અને પહોળાઈ ચાર મીટર આ બરાબર થ હવે અહીં આ રોમન લિપિમાં તમને અક્ષરો મેં અહીં પાઠ્યપુસ્તકમાં લખી દીધા છે એ આના પરથી તમારે આ પણ પ્રશ્નોના જવાબ આ નકશા પરથી જાતે સોલ્વ કરવાના છે હું તમને આ બંનેના નકશાના ફોટા મોકલીશ ધ્યાનથી તમારે જોઈ અને નોટમાં ઉતારવાના છે અને આગળનું પણ તમારે નોટમાં લખવાનું છે અસ્તુ